નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે BSM 5 CC 506 ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 એમાં આપણે અગાઉ જોઈ ગયા કે અર્વાચીન અને મધ્યકાલીન વચ્ચે શું ભેદ છે. એના પછીનો જે એકમ રહ્યો એમાં આપણે દલપતરામનું જીવન કવન અને સાહિત્ય સર્જન વિશેની પરિચય કરાવીશું. તો આપણે જોઈએ કે મધ્યકાલીનમાં હેમચંદ્રાચાર્યથી તે દયારામ સુધીના છેલ્લા કવિ હતા દયારામ, અને એના પછી અર્વાચીનની શરૂઆત થઈ. તો અર્વાચીન આપણે જે શરૂઆત થઈ એમાં સૌ પ્રથમ કવિ દલપતરામથી શરૂઆત થાય છે. તો દલપતરામનું આપણે જીવન કવન અને સાહિત્ય સર્જન વિશે વાત કરીશું. તો દલપતરામ ઈસવીસન 1820 તે ઈસવીસન 1898 એમનો સમયગાળો છે. સુધારાના વિષયમાં કવિતા કરવાનું પહેલું માન દલપતરામને મળે છે, અને અસલી ઢબની કવિતા કરનારાઓમાં પણ છેલ્લા અને નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલા છે. આ વાક્ય નર્મદે આપેલું છે. કવિ જીવન અને ઘડનારા પરિબળો. તો અર્વાચીન યુગના અગ્રણી સાહિત્યકારોમાં કવિ દલપતરામ ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલાં આવે છે. દયારામની ગરબીઓના સૂર વિરામ પામ્યા અને દલપતરામ અર્વાચીન ઢબની બાપાની પિંપર કવિતા રચાઈ. એમણે સૌ પ્રથમ જે કવિતા રચી એ બાપાની પિંપર છે. એક મહત્ત્વની સાંસ્કૃતિક ઘટના છે. દયારામભાઈનું વૈકુંઠ ગમન 1852માં થયું હતું. દલપતરામ ભાઈનું બાપાની પિંપર કાવ્ય 1845માં રચાયું હતું, અને તેમણે એ હુન્નરખાનની જે ચડાઈ નામક પહેલું પદ્ય સભાષણ 1851માં આપેલું. એ રીતે જોતાં જ ગુજરાતી સાહિત્ય યુગ પલટો જોઈ શકાશે. વિષય, ભાવ, ભાષા, અભિવ્યક્તિ એમ બધી જ રીતે, અને એ અર્થમાં દલપતરામ અર્વાચીન યુગના એક સન્માનીય કવિ જ નહીં બલકે સંસ્કાર સેવક પણ છે. તેમણે એ જમાનાનું અંધારું ફેડવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. દલપતરામનો જન્મ ઈસવીસન 1820માં વઢવાણમાં ડાહ્યાભાઈ ત્રવાટી નામના એક સંસ્કારી શ્રીમાણી બ્રાહ્મણ પિતાને ત્યાં થયો હતો. તો દલપતરામનો જે જન્મ રહ્યો એ ઈસવીસન 1820માં થયો હતો, અને એ વઢવાણમાં. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ હતું, અને એમની માતાનું નામ અમૃતબા હતું. પિતા વેદપાઠી અને કર્મકાંડી બ્રાહ્મણ હતા, અને સમાજમાં ડાહ્યા વૈદ્યા તરીકે પણ એમને પ્રતિષ્ઠા હતી. જ્યારે દલપતરામ 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા, અને જાતે જ વેદ ધ્યાન લઈને કરવાના લાગ્યા, અને વેદ મંત્રોના અધ્યયનમાં એ અતિ ચોકસાઈ અને શિસ્તનો આગ્રહ તેમના સ્વભાવની ઉગ્રતા અને કડકાઈ ખૂબ જ હતી. બાળક દલપતરામ માટે પિતાએ આ સ્વભાવ પ્રતિકૂળ રહ્યો, તેથી જ થોડોક વખત તેઓ મોસાળમાં રહ્યા. ત્યાં થોડુંક જ્યોતિષ તેમજ સંસ્કૃતિનું શિક્ષણ તેઓ પામ્યા. ગામની શાળાઓમાં પણ થોડોક અભ્યાસ તેમણે કર્યો, પરંતુ વિશેષ તો 8 વર્ષની વયે તેઓ મોસાળ ગઢડામાં તેમણે શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરવાનો લ્હાવો તેમને મળ્યો હતો. તે 14 વર્ષની ઉંમરે તેમણે ભૂમાનંદ સ્વામી પાસેથી સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લીધી હતી, અને એ જ પંથના સ્વામી દેવાનંદ પાસેથી તેમણે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. વજ્ર ભાષા અને સંસ્કૃત ભાષાના ઉત્તમ ગ્રંથોનું અધ્યયન પણ તેમણે કર્યું છે. તો આપણે જોઈએ તો એમણે વજ્ર ભાષા પણ કરી અને સંસ્કૃત, આમ બે ભાષાઓનું પણ તેમણે અધ્યયન કરેલું છે દલપતરામે. હવે એના પછીનું આપણે જોઈએ તો સમાજ સુધારક દલપતરામ. તો સમાજ સુધારકમાં દલપતરામનું પણ ખૂબ જ એવું મહત્ત્વ છે. તો દલપતરામ એ કવિતા રચવાનો શોખ એમને નાનપણથી હતો. તેઓ હડુલા નામની ઓળખાતા ઉખાણા કાવ્ય પ્રકારને સિદ્ધ કવિતા રૂપે રચતા, જેમ કે સાગ ઉપર કાગ બેઠો રથે બેઠા રાણી. એમને જે હડુલો જે કાવ્ય રચ્યું છે એમાં એમ કહે છે કે સાગ ઉપર કાગ બેઠો અને રથે બેઠા રાણી, બંદા બેઠા માચી એને દુનિયા ડોળે પાણી. આ એમને કાવ્ય લખ્યું. એવું જ બીજું એક ઉદાહરણ જોઈએ તો તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય હોળી.
ભોજો ભગત તો એમ ભણે જે ફાગણ મહિને હોળી. આ રીતે એમને કાવ્યો રચેલા. બુદ્ધિશાળી કિશોરો શબ્દ અને પ્રાસની આવી ચમત્કૃતિયુક્ત રચના પદ્યમો કવિતામાં નહીં કરતા બાલભાવથી આનંદ માણતા. કવિ નાનાલાલે પણ આ હંડુલા કાવ્ય પ્રકારને સમજાવવા આ રીતે પ્રયત્ન કર્યો કે હડુલો એટલે કે હડુડુડુ કરતો છોડેલો કાવ્યનો ગોળો, અને એ ન હોય મો કે ન હોય માથું, અત્યાનું પ્રાસ મળે, પાદપૂર્તિ સચોટ સચવાય અને કલ્પનાને ધમધમ કરતી જગાડે તે હડુલો. આ અરસામાં જ દલપતરામ કવિ શ્યામળ ભટ્ટની પદ્યવાર્તાના પરિચયમાં આવ્યા. દલપતરામે શ્યામળની સ્ત્રી ચાતુરીની વાર્તાઓ પ્રભાવિત થઈને દોહરા ચોપાઈ કમળલોચનની હીરાદંતી એવી પદ્યવાર્તાઓ પણ લખવાનો પ્રયત્ન કર્યો હતો. સત્સંગમાં મંદિરે જતા ત્યાં સાધુઓ સાથે વજ્રભાષાઓ પદ્ય રચનાઓ રચવી શરૂ કરી હતી. ઈસવીસન 1845ના અરસામાં એક વિદ્યાપ્રેમી અંગ્રેજી અધિકાર એલેક્ઝાન્ડર ઇનોફાર્બસના સંપર્કમાં આવ્યા અને તેમણે દલપતરામને કવિતા રચવાનો વિશેષ રંગ લગાડ્યો. એમના દ્વારા દલપતરામને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અલ્પાસ પણ પરોક્ષ પરિચય થયો. ફાર્બસે સાહેબના સૂચન અને પ્રોત્સાહનથી દલપતરામે વજ્રભાષા છોડી અને હવે ગુજરાતીમાં જ કાવ્ય લેખનનો આરંભ કર્યો હતો. પરિણામે ઈસવીસન 1845માં 25 વર્ષની વયે દલપતરામે બાપાની પિંપર કવિતા લખી હતી. એમની સૌ પ્રથમ કવિતા જે રહી એ બાપાની પિંપર હતી. એમના જીવનની આ સગવડતી ઘટના બની અને આ કારણે જ કવિતાથી એમના કવિતા અને ગુજરાતી કવિતા પણ મધ્યકાલીન કવિતાની અસરમાંથી છૂટી અને અર્વાચીન ગુજરાતી કવિતાને પણ નવી દિશા એમને મળી. ઈસવીસન 1847માં ગુજરાત મોન્ક્યુલર સોસાયટીની સ્થાપના થઈ. તેના મંત્રીપદે બુદ્ધિપ્રકાશ સામાયિક તંત્ર પદ ગ્રહણ કરીને ગુજરાતી સાહિત્યની મહામૂલ સેવાને બજાવી હતી. તેમની સેવામાં કદરરૂપ અંગ્રેજ સરકારે તેમને CI નો ખિતાબ એટલે કે કેપ્ટનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. અને ઈસવીસન 1898માં સ્વામી શ્રીના સહજાનંદના ચરિત્રને નિરૂપતિ દીર્ઘ કાવ્ય રચના હરિલીલામૃત આપીને દલપતરામે આ જગતમાંથી 78 વર્ષની ઉંમરે ચીર વિદાય લીધી હતી. એટલે દલપતરામ આવને 78 વર્ષમાં એમને જે સાહિત્ય સર્જન કર્યું એ ખૂબ જ પ્રગતિ કરી છે એમને સમાજમાં. હવે આપણે જોઈએ તો દલપતરામને ઘડનારા પરિબળો. તો દલપતરામને ઘડનારા પરિબળોમાં કેટલાક પરિબળોમાં સૌ પ્રથમ તો પરિબળ એમના પિતાને જાય છે કે એમના પિતાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. કડક શિસ્ત પાલનના આગ્રહને કારણે જ પિતાથી છૂટા પડ્યા પછી મોસાળમાં તેમનું રહેવાનું થયું અને 8 વર્ષના દલપતરામે ત્યાં સુધી પિતા પાસેથી દેવ નાગરિક મૂળાક્ષરો અને કેટલાક સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરી લીધો હતો. પિતા દલપતરામને વેદપાઠી બ્રાહ્મણ બનાવવા માગતા હતા, પણ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હતું. એમના પિતાને ખૂબ જ વેદપાઠી બ્રાહ્મણ બનાવવાનો ખૂબ જ આગ્રહ હતો. દરેકના જીવનમાં માતા પિતાનો હિસ્સો બાળક પ્રત્યે રહેલો હોય કે મારું બાળક ડૉક્ટર બને એન્જિનિયર બને. એ રીતે એ વખતના સમયમાં દલપતરામના જે પિતા રહ્યા એમનો વેદપાઠી બ્રાહ્મણ બનાવવા માગતા હતા, પણ નિધિનું નિર્માણ કંઈક જુદું થયું હતું. એટલે સહજાનંદ સ્વામીના દર્શન પછી સ્વામિનારાયણના સંપ્રદાયની દલપતરામે લીધેલી દીક્ષા મહત્વનું પરિબળ બની રહ્યું હતું. દલપતરામ જીવનમાં સાદગી અને નીતિમત્તા આવ્યા. કવિતામાં પણ તે જ જોવા મળે છે અને મુદ્દો નર્મદની કવિતાની તુલના કરતા સમજાશે. શ્યામળ ભટ્ટની શૈલીએ શૃંગાર અદ્ભુત રસના ખજાના સમી વાર્તાઓ લેખન તરફ શરૂઆત થોડા વખત વળ્યા ખરા, પરંતુ તરત જ તેમનામાં પરિવર્તન આવ્યું અને એમાં સ્વામિનારાયણ સત્સંગનો પ્રભાવ પડ્યો. ફાર્બસ સાહેબ સાથેનો સંપર્ક પણ મહત્ત્વનો બની રહ્યો. દેવાનંદ સ્વામીના સત્સંગ શ્યામળ ભટ્ટના અનુસરણમાં રચેલવા માંડેલી કવિતા હવે છૂટી ગઈ અને તેથી જ ફાર્બસ સાહેબના સંપર્ક પછી વજ્રભાષા કવિતા રચવાનું છોડી દઈને તેમણે ગુજરાતી ભાષાનું લખવાની શરૂઆત કરી હતી. દલપતરામ શાંત સરળ વિનોદ પ્રકૃતિના સહગૃહસ્થ હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયની અસરને લીધે જ તેમને સત્સંગી થયા અને ફાળબસની અસરને લીધે તેઓ સુધારો દેશપ્રેમી રાજભક્તિની લાગણી તેમનામાં પ્રગટી. તે પ્રકારની કવિતાઓ તેમને રચાઈ. અર્વાચીનમાં પણ સુંદરમે કહે છે તેમ કે દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચે સેતુ જેવા છે. તેમને એક પગ પ્રાચીનકાળમાં તો બીજો પગ અર્વાચીનમાં છે તે અવલોકન યથાર્થ છે. દલપતરામ પાસે સિદ્ધિ કવિતા રચવાની જન્મજાત પ્રતિભા હતી. તેમની સ્મરણ શક્તિ પણ તીવ્ર હતી. ફાળબસ સાથે ગુજરાત સૌરાષ્ટ્ર ફરી ફરીને ગુજરાતનો ઇતિહાસ રચવા લેખો હસ્તપ્રતો આધારભૂત દસ્તાવેજો ઐતિહાસિક કથાનકો વગેરે સામગ્રી પ્રાપ્ત કરવામાં પણ તેમને મદદરૂપ થયા હતા. દલપતરામ અંગ્રેજી રાજ્યના દેશ માટે કલ્યાણ રાજ્ય સાથે સરખાવાનું અને એ ઉપકાર ગણી ઈશ્વરનો હરક હવે તું હિન્દુસ્તાન એમ લખ્યું અને કારણે જ ઘણા લાંબા સમય પછી પ્રજાજીવન થાળે પડ્યું અને અશાંતિ અરાજતા અને તેમજ અસલામતી દૂર થતી જતી હતી અને ઘણા વિવેચકોએ દલપતરામની આ અંગ્રેજી પ્રશંસિત વિશે ટીકાય કરી છે. પરંતુ એમાં તે સમયની સમગ્ર પ્રજાને ભાવનાને પડખો પડે છે અને એ રૂપે જોવું જોઈએ. તેમને સ્વદેશાભિમાન વિષયક એક જ રચના દ્રષ્ટાંત માટે પૂરતી છે. એમને જોઈએ તો સુસંપત્તિ સર્વ સમૃદ્ધિ પામે કુસંપતિ વૈભવ વામે કરી પરીક્ષા પળમાં પીછોળો એ અરે સ્વદેશી અભિમાન આણો. આ દલપતરામનો સાંપ્રત સમયના વસ્તુ અને વિચારને અનુરૂપ કવિતાઓ ગીત સ્વરૂપે અને પદ સ્વરૂપે કે ગરબી સ્વરૂપે રજૂ કરી હતી. દલપતરામ ફાળબસ સાથે ગુજરાતમાં ઘણા સ્થળે ફર્યા. દેશની સ્થિતિ ઉપર તેમણે કાવ્યો રચ્યા. વિશાળ જનસમૂહ વચ્ચે શેરીએ શેરીએ ઘૂમીને તેઓ સંભળાવી સુધારાની અનેક પ્રવૃત્તિઓ તેમણે શરૂ કરી હતી. વિદ્યાપ્રાંત કાર્ય નવી કન્યાશાળાઓ સ્થપાવી ગ્રંથાલયો સ્થપાવ્યા. લોકોને કેફ વ્યસન શીર્ષટા અનિષ્ટો વિશે જાગૃત કર્યા. આમ સાહિત્ય સર્જન યોગ્ય આબોહવાઓને ઊભી કરી લોકોને વિચાર કરતા વગેરે એમને દ્વારા તેમને સમાજ સાથે સતત ગાઢ સંપર્ક જાળવ્યો અને દલપતરામ સ્વસ્થ સમતોલ અને સૌમ્ય હતા. લોક શિક્ષણની આ પ્રવૃત્તિના સુધારાના કાર્યમાં તેઓ ધીરજપૂર્વક અને સાવધાનીથી આગળ વધવા મતતા હતા. લાખો કીડી પર લાડવો આંખો મેલીએ તો મરી જાય, ભૂકો કરીને ભભરાવીએ તો તે ખાસી રીતે ખાય. આ પંક્તિ એમને દલપતરામનું વિચાર દર્શન સુધારાની બાબતમાં સ્પષ્ટ થયું છે કે આપણે આખો લાડવો જો કીડી પર મૂકી દે તો એ મરી જાય, પણ જો એને લાડવો ભાગીને થોડો થોડો ભભરાય તો બધાએ ખાય અને સારી રીતે ખાઈ શકે. એ રીતે એમને શિક્ષણ આપ્યું. લાભ મળ્યો તેથી લઈએ લોભી શેર લાગ્યા સગરવારે, ગળપણ જાણી કણીકની ગોળી મચ્છ ગળે જેમ મરવારે. બીજી પંક્તિ જોઈએ તો ગયા શિકારે શેરને શિકાર ના કરનાર, ત્યાં સામો શેર કયો શિકારીનો શિકાર. શેર શબ્દ પરનો કવિનો શ્લેષ સચોટતા ધારણ કરે છે અને સમાજ સુધારાના કાર્યની વ્યવહારુ મુશ્કેલીઓમાં તે સમજતા હતા. તેમણે પ્રજાને જાગૃતતા લાવવા સુધારો કરવા હોપ વાંચમાળા રચી અને આ દ્વારા તેમણે સંસાર સુધારો ફેલાવવાનું કાર્ય પણ તેમણે કર્યું હતું. અન્યોક્તિ કાવ્યો જનમનોરંજન બોધક કથાઓ પણ એમને ઉપયોગી કાર્ય કર્યું. દલપતરામની સૌમ્ય પ્રકૃતિ, એમનો મુદ્દો મીઠો અવાજ, એમનું વિનોદ ચાતુર્ય, ધીરજપૂર્વક કામ લેવાની એમની રીતિ વગેરે ગુણો સમાજસેવાના સુધારાના કાર્યમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. પ્રાચીનતા અને અર્વાચીનના સમયમાં સમન્વય કરતા પ્રયત્ન કર્યો અને નર્મદના જેવી જ આત્યંતતાથી જ બચ્યા અને દરેક કોમના લોકોને તેમને કવિ તરીકે સ્વીકારતા હતા તેવી તેમની ઉજ્જવળ સમાજસેવા હતી. ગુજરાત વોન્ક્યુલર સોસાયટી પણ એમના સમાજ સુધારાના કાર્યમાં ઉપયોગી સાધન બની રહી છે અને બુદ્ધિપ્રકાશ સામાયિક દ્વારા લેખો ચર્ચાઓ ભાષણો લોકો સુધી પહોંચાડ્યા છે. એ રીતે તેમણે પોતાનું સાહિત્ય પ્રવૃત્તિ મારફતે પ્રજાજીવનમાં ચેતના પ્રસારવા ઉમદા કાર્યો કર્યા છે. બસ અસ્તુ, હવે આપણે આના પછીનું મુદ્દો દલપતરામનું સાહિત્ય સર્જન વિશેનું આપણે જોઈશું. અસ્તુ.